સૌ બાલદેવોને મારા પ્યાર ભરા નમસ્કાર. આજની વાર્તાનું શીર્ષક છે ચક્કાભાઈએ ટમેટું ખાધું. એક હતો ટીનુ, એના ઘરના બારણા પર રોજ એક ચક્કો આવીને બેસે. ટીનુ રમતો હોય, ટીનુ ખાતો હોય, ચક્કો તો આ બધું ધ્યાનથી જોયા કરે. એક દિવસ ટીનુ સરસ મજાનું લાલ લાલ ટમેટું ખાતો હતો. આટલું સરસ મજાનું ટમેટું જોઈ ને ચકાને પણ ટમેટું ખાવાની ઈચ્છા થઈ. ચકાએ ચકીને કહ્યું, ચાલ આપણે શાકભાજીની વાડીએ જઈએ, મારે ટમેટું ખાવું છે. બંને શાકભાજીની વાડીએ ગયા. ત્યાં તો દરેક જાતના શાક ઉગેલા હતા. ટમેટાના છોડ પર તો લાલ ચટક ટમેટા હતા. ચકારાણાના મોંમાં પાણી આવી ગયું. એ તો પાક્કા લાલ ટમેટા પર જઈને બેઠો. ચાંચમાં ટમેટું લેવા મથે, પણ ચકાભાઈની ચાંચ તો સાવ નાની ને ટમેટું તો મોટું. કેમે કરીને ટમેટું ચાંચમાં આવે જ નહીં. એકવાર તો ટમેટું ચાંચમાં લેવા જતા જ ટમેટું ફૂટી ગયું ને ચકાભાઈનું માથું ટમેટાની અંદર ને પાંખ ને પગ ટમેટાની બહાર. જોકીબેને આ જોયું ને એ તો ચકાની પૂંછડી પકડી ને ચકાને ટમેટાની બહાર કાઢવા માંડી. પણ તેનાથી ચકાનું માથું બહાર ન નીકળ્યું. ચકી તો તેના દોસ્ત કબૂતરને ઘેર ગઈ. કબૂતરને કહ્યું કે કબૂતરભાઈ, ચકાનું માથું ટમેટાની અંદર ફસાઈ ગયું છે, જરા મદદે આવો ને. કબૂતર કહે, ચાલો એમાં શું. બંને આવ્યા વાડીમાં. ચકાની પૂંછડી ચકીએ પકડી ને ચકીની પૂંછડી કબૂતરે પકડી. બંને જોરથી ખેંચવા લાગ્યા તો પણ ચકાનું માથું ટમેટાની બહાર ન નીકળ્યું. ચકી કે, કબૂતરભાઈ જરા ઊભા રહો, હું આપણા દોસ્ત પોપટને બોલાવી લાવું. ચકી પોપટને બોલાવી લાવી. કબૂતરની પૂંછડી પોપટે પકડી. પછી બધા કહે, જોર લગાવીને ખેંચો. બહુ મહેનત કરી તો પણ ચક્કાનું માથું ટમેટાની અંદરથી બહાર ન નીકળ્યું. એ પછી ચકી હોલાને બોલાવી લાવી. પોપટની પૂંછડી હોલાએ પકડીને બધા જોરથી ખેંચવા લાગ્યા તો પણ ચક્કાભાઈનું માથું ટમેટામાંથી બહાર ન નીકળ્યું. ચકીબેન થાકીને કૂકડાને બોલાવી લાવી. ચકાની પૂંછડી ચકીએ પકડી, ચકીની પૂંછડી કબૂતરે પકડી, કબૂતરની પૂંછડી પોપટે પકડી, પોપટની પૂંછડી હોલાએ પકડી, હોલાની પૂંછડી કૂકડાએ પકડી. આમ એકબીજા જોર જોરથી ખેંચવા લાગ્યા. બધા બોલતા જાય કે જોર લગા કે હૈસા. બધા એકદમ જોર લગાવ્યો તો પણ ચકાનું માથું ટમેટાની બહાર ન નીકળ્યું. પણ બધાની પૂંછડી તૂટી ગઈ ને ટમેટું છોડ પરથી નીચે પડી ગયું. બધા તો ચિંતા કરવા લાગ્યા કે હવે શું થશે. ત્યાં ચકીને કંઈક યાદ આવ્યું. તે કહે કે તમે બધા અહીંયા રહો, હું હમણાં આવું છું. ચકીબેન ડોક્ટર વનુ વાંદરાભાઈને બોલાવી લાવી. વાંદરાભાઈને કહે કે ગમે એમ કરીને ચકાને આ ટમેટામાંથી બહાર કાઢો. વનુભાઈ ચપ્પુ ને કાતર મગાવ્યા. આ જોઈને ચકીબેન તો ગભરાય અને વાંદરાભાઈને કહે કે જોજો હો, મારા ચકાને વાગે નહીં. વાંદરો કહે કે એમાં ગભરાવાની જરૂર નથી, હું કાળજીપૂર્વક ચકાને ટમેટામાંથી બહાર કાઢીશ. વનુ વાંદરાએ તો ધ્યાનપૂર્વક ટમેટું કાપ્યું ને ચકાભાઈને સલામત રીતે બહાર કાઢ્યા. ચકાનું માથું ટમેટાના રસથી તરબોળ થઈ ગયું હતું અને આંખમાં ખાટો રસ જવાથી એની આંખો બળતી હતી. ડોક્ટર વાંદરાએ ચકાનું મોં પાણીથી સાફ કરાવ્યું. પછી બધા શાંતિથી ઊભા રહ્યા. ત્યાં અચાનક પોપટભાઈની નજર હોલાભાઈની તૂટેલી પૂંછડી પર પડી. પોપટ કહે, બધા જુઓ, હોલો બાંડો. બધા કહે, હા સાચી વાત. હોલો કે, પોપટ તું પણ બાંડો. બધા કે, સાચી વાત. ત્યાં તો બધાની નજર એકબીજા ઉપર પડતા થયું કે આ તો બધાની પૂંછડી તૂટી ગઈ છે. સાચે જ બધા બાંડા પૂંછડી વગરના થઈ ગયા છે. બધા પક્ષી અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે હવે શું કરવું. ત્યાં ચકીબેન કહે, આ ડોક્ટર વનુ વાંદરાભાઈ ભારે હોશિયાર છે, ચાલો આપણે એમને જ આપણી પૂંછડીઓ લગાવી આપવાનું કહીએ. બધાએ આવીને વિનંતી કરી કે વાંદરાભાઈ, અમારી પૂંછડીઓ તૂટી ગઈ છે, અમારી પૂંછડી લગાવી આપો ને. વાંદરાએ કહ્યું, એક શરત, તમારે બધાએ આંખ બંધ રાખવાની ને લાઈનમાં ઊભું રહેવાનું. પૂંછડીના ઢગલામાંથી જે પૂંછડી મારા હાથમાં આવે તે અને જેનો વારો પહેલો આવે તેને તે પૂંછડી લગાવી આપીશ. બોલો, બધાને છે મંજૂર? બધા કહે, સારું, પણ અમારી પૂંછડી તો સારી થઈ જશે ને, ભલે લગાવી આપો. બધા લાઈનમાં ઊભા રહી ગયા ને પૂંછડીનો ઢગલો કર્યો.
સૌથી પહેલા વાંદરાભાઈના હાથમાં કબૂતરની પૂંછડી આવી ને આવ્યો ચકીનો વારો. ચકીને કબૂતરની પૂંછડી લગાવી આપી. કબૂતરનો વારો આવ્યો તો હાથમાં ચકીની પૂંછડી આવી. કબૂતરને ચકીની પૂંછડી લગાવી આપી. એવી જ રીતે હોલાને પોપટની પૂંછડી લગાવી આપી. પોપટને હોલાની પૂંછડી લગાવી આપી. બધા પંખીઓએ આંખ ખોલીને જોયું તો આ વાંદરાભાઈએ પૂંછડીઓની અદલાબદલી કરી નાખી હતી. ચકી ઊંચે ઉડવા જાય પણ પૂંછડી મોટી હોવાથી ઉડી જ ન શકે. કબૂતર ઉડવા જાય તો એને પૂંછડી જ ન હોય એવું ખાલી ખાલી લાગે, કેમ કે ચકીબેનની પૂંછડી કબૂતરને ચોંટાડી હતી. હવે શું કરવું? બધાને ચિંતા થવા લાગી. બધા વિચાર કરવા લાગ્યા. ચકીબેન કે આપણે બધા વનુભાઈને કહીએ. બધાએ વાંદરાભાઈને કહ્યું અમને સૌને અમારી અસલ પૂંછડી ચોંટાડી આપો. તો વનુ વાંદરાભાઈ બોલી ઉઠ્યા, આજે તો હું ખૂબ થાકી ગયો છું, મારે આરામ કરવો છે, જાઓ હવે બધા કાલે આવજો. કબૂતરે કહ્યું, વાંદરાભાઈ અમારે પૂંછડી માત્ર શોભાની જ હોતી નથી, પૂંછડીને કારણે અમે આકાશમાં સરખી રીતે ઉડી શકીએ છીએ, માટે મહેરબાની કરીને અમને સૌને પોતપોતાની પૂંછડી લગાવી આપો, નહીંતર અમે ઉડી નહીં શકીએ. વાંદરાભાઈને થયું, મેં આ ખોટા અટકચાળા કર્યા, બધા બિચારા બહુ હેરાન થશે. એને હવે સમજાયું. એણે તરત કહ્યું, સારું આવો બધાને તમારી પોતાની જ પૂંછડી લગાવી આપું છું. તેણે એકદમ શાંતિથી ધીરજપૂર્વક બધા પંખીને એની પોતાની જ પૂંછડી લગાવી આપી. બધાએ વનુ વાંદરાભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો ને સૌ રાજી થતા વાંદરાભાઈના વખાણ કરતા કરતા પોતપોતાને ઘરે ગયા. તો બાલમિત્રો, આ વાર્તા તમને ખૂબ ગમી હશે. આભાર. લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.